ગુડ મોર્નિંગ બધા વિદ્યાર્થી મિત્રોને. આપણે તમને ખબર છે કે 8મા ધોરણમાં આપણે સેમેસ્ટર 2 ક્વેશ્ચન 10 ની શરૂઆત કરી હતી ગયા લેક્ચરમાં. આજે ઈ જ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 10 માં એના આન્સર સાથે ફરીથી શીખવાનું છે. તો બધા ફટાફટ વિકાસી ગ્રામર લઈ આવો, આપણે એમાં ક્વેશ્ચન 10 ની શરૂઆત કરીએ. તમે જાણો છો કે પેજ નંબર કેટલા હતો, કે પેજ નંબર 15. પેજ નંબર 15 ઉપરથી બીજી સૂચના છે કે કમ્પ્લીટ ધ ક્વેશ્ચન, આ ક્વેશ્ચનને પૂરા કરો. રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો, કે જેનો જવાબ હા કે નામાં આવશે. એનો મતલબ કે પહેલાં આપણને એક જવાબ આપ્યો, આપણે એનો સવાલ બનાવી અને એનો હા કે નામાં જવાબ મૂકવાનો છે. તો ચાલો, બહુ સહેલું છે, તમને બધાને મજા આવશે, હું તમને શીખવાડું, તમે એને શાંતિથી જોજો અને તમે આગળ વધજો. નકાર, આ તમારે ખાસ કરવાનું છે. જો અહીંયા પહેલું વાક્ય હકાર છે તો નીચેના યસ જવાબ, અહીંયા બીજું વાક્ય નકાર છે તો નીચેના
ओके हवे वच्चेना वाक्यमां तमारे शुं करवानुं हकार तो नकार अने अहींया नकार छे तो शुं करवानुं हकार अहींया तमे जुओ पहेलो वाक्य छेल्लो वाक्य नकार नकार थयो आवुं हकार थयो तो हवे तमारे आवी प्रेक्टिस तमारी ग्रामर नी बुकमां पूरवानी छे शुं कीधुं हजी आपणे जोईए वी आर राइट वाळुं वी आर राइट तो आम आपणे क्वेश्चन टेम बनाववुं शुं करशुं आर नॉट वी जवाब मूको तो शुं कहेशुं यस वी आर तो हवे आवुं आवडे यस नुं यस पछी वी अने आर ना आर नो तो पण वाक्य नकार होवुं जोईए तो आमां तमने घणी बधी वातनो ख्याल आवतो हशे के तमारे छे के आ रीतनुं अहींया जोवानुं છે ઓકે હવે હું આ ભૂસી નાખું છું જેથી હું તમને આગળના એક્ઝામ્પલ સારી રીતે કરાવી શકું અને જેને જવાબ લખવો છે એ લોકો વિડીયો પોઝ કરીને જવાબ લખી શકે છે હવે આ થોડું જાતે બનાવવાનું છે એટલે આપણને આમાં પ્રેક્ટિસ બી ખ્યાલ આવે ઓકે હવે આપણે જોઈએ બીજું યુ વેર ટાયર હવે હું ડાયરેક્ટ એના ઉલટ લખું છું સવાલ તમે જોઈ લો યુ વેર ટાયર્ડ તો શું કહેશું આપણે વેર પછી નોટ પછી યુ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન તો પછી આ જવાબ શું આવશે યસ પછી શું કહેશો યસ પછી કોમા વી વેર હા અમે થાકી ગયા છીએ તો જવાબ મળ્યો તમને આ રીતના ઓકે આભા વોઝ ટાયર્ડ આપણે શું કહેશું આવા છે છોકરી છે તો વોઝ પહેલા પછી નોટ અને પછી શું કહેશું આવાની જગ્યાએ શી વોઝન્ટ શી શું તે ટાયર્ડ છે તો પહેલા વાક્યમાં તો આપણે કંઈ બતાવતા નથી ટાયર્ડ છે એવું તો આપણે એમ કહેશું નો અલા યસ શી વોઝ શું તે નથી તો હા તે છે ધે વેર નોટ ટાયર્ડ લ્યો તો આપણે શું કરશું વેર ધે ઉપર નકાર આપ્યું છે એટલે આપણે નોટ લેશું નહીં શું તેવો છે તો આપણે શું કહેશું નો ધે વેર નોટ નો પછી ધે પછી વેર નોટ તો આ રીતનું તમારે હવે બનાવવાનું છે હજી હું તમને એક ત્રીજું બનાવી દઉં છું જેથી તમને હજી વધારે ખ્યાલ આવે પછી તમારે એને જાતે બનાવવાના છે ત્રીજું શું શું છે યુ હેવ અ કાર તમારી પાસે કાર છે હકાર વાક્ય તો આપણે એમ કહેવું શું તમારી પાસે નથી તો એમ કહે છે હા અમારી પાસે છે તો હવે આપણે ત્રીજાનું જોઈએ શું કહે છે યુ હેવ અ કાર તો પેલા હેવ હેવ યુ શું તમારી પાસે હેવ નોટ યુ શું તમારી પાસે નથી હેવ પછી નોટ યુ હેવન્ટ યુ શું તમારી પાસે ગાડી નથી તો શું આવશે યસ વી યસ આઈ હેસ આઈ યુ છે તો હેવ હોય તો આપણે જવાબ આઈ માં આપવાનું તો આઈ ની અંદર શું આવી જશે તો કે હેવ હવે એક આપણે સ્ટ્રક્ચર એક યાદ કરવાનું છે આઈ ની સાથે આવે માય ગંદો ગંદો થાય આઈ ની સાથે આવે હેવ વી ની સાથે આવે હેવ પછી યુ ની સાથે આવે હેવ યુ ની સાથે હેવ પછી હી શી ને ઈટ સાથે આવે હેઝ ને ધે સાથે આવે હેવ આવું આખું સ્ટ્રક્ચર છે ઇન શોર્ટ હી શી સાથે હેઝ ધે સાથે હેવ તો અહીંયા નોટ છે તો હેવ અને આઈ છે તો હેવ વાક્ય એમ લીધું કે યુ હેવ અ કાર તમારી પાસે ગાડી છે હકાર વાક્ય તો આપણે નકારથી પ્રશ્ન પૂછવાનો જો તમારી પાસે નથી તો જવાબમાં એમ મળશે કે હા તમારી પાસે છે ઓકે પછી ચોથા તરફ જઈએ શું ભલા ત્રીજામાં હજી આપણે બીજું જોઈએ ગીતા હેઝ નોટ અ કાર તો આપણે શું કહેશું હેઝ ગીતા અથવા તો હેઝ શી ગીતા જે કે શી લઈ લેવાનું હેઝ શી હેઝ પછી શી પાછળ ક્વેશ્ચન માર્ક તો હવે ઉપર નકાર છે તો જવાબ એના કરવા બનશે તો આપણે શું કહેશું નો શી હેઝ નોટ એની પાસે ગાડી નથી સમજાણું આગળ આવો ધે હેવ અ કાર બધા કાર વાળા જ છે ધે હેવ અ કાર તેઓ પાસે છે તો આપણે શું કહેશું હેવ નોટ ધે તેઓ પાસે નથી તો એ લોકો પાસે છે
સાથે પાછો છે તો એ તમારે શાંતિથી હોમવર્કમાં આજે પૂરવાના છે. ઓકે, તો તમે જોયું. હવે આ હતા આપણા ક્વેશ્ચન ટેગ. શું હતું? ક્વેશ્ચન ટેગ. હવે હું તમને એક બીજા ટોપિકની માહિતી કરાવું કે જેની વાત આપણે અવારનવાર ઘણી વખત કરી ચૂક્યા છીએ અને આપણે ભણવામાં પણ પાઠમાં પણ એનો ઉપયોગમાં લીધા છે. એ ટોપિક છે હાઉ મેની અને છે હાઉ મચ. શું ટોપિક છે? હાઉ મેની ને હાઉ મચ, જે તમારા ક્વેશ્ચન ટેગ પછી જ તમારે તરત છે. આની મારે તમને ખાલી ટૂંકી સમજણ આપવાની છે, કારણ કે એને આપણે અવારનવાર આપણે પાઠમાં ઉપયોગ કર્યો છે. તમે જાણો છો કે જે બબુલ વાળો પાઠ છે એમાં પણ મેં તમને ઘણું કીધું હતું કે હાઉ મેની લીવ્સ હેવ બબુલ ટ્રી, બબુલ ટ્રીને કેટલા. તો તમે જાણો છો કે મેની નો ઉપયોગ ક્યાં થાય છે, મચનો ઉપયોગ ક્યાં થાય છે. છતાં એનું ટૂંકું રૂપ તમને સમજાવી દઉં કે મેની એટલે એનું ગુજરાતી થાય કેટલા, તો મચનું ગુજરાતી કેટલું થાય. તો આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કે મેની એટલે જેને તમે ગણી શકો છો. શું કરવાનું છે? ગણી શકો. અને અહીંયા તમે ગણી શકો નહીં. અહીંયા તમે ગણી શકો, અહીંયા તમે ગણી શકો નહીં. ઓકે, હું તમને કહું કે આપણા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો તમે એમ કહો કે 24. તમે ગણી નાખ્યું. મને કહો કે આપણી સંસ્થામાં રૂમ કેટલા છે, તો તરત તમે ગણી ના માગશો. તો આ બધી વસ્તુ તમે ગણી શકો છો. પણ માની લો કે હવે હું તમને એમ કહું કે આકાશમાં કેટલા તારા છે, તમે ગણવા જાઓ તો તમે ગણવા જાઓ તો તમે ગણી શકો નહીં. પછી તો કે આપણા માથામાં વાળની સંખ્યા કેટલી છે, તમે એને ગણી શકો નહીં. તો જ્યાં ન ગણી શકો ત્યાં હાઉ મચ વાપરવાનું છે, જ્યાં ગણી શકો ત્યાં તમારે શું વાપરવાનું છે, હાઉ મેની વાપરવાનું છે. તો આ ખાસ તમારે બધાએ યાદ રાખવાનું છે. હવે તમે આવો તમારી ગ્રામર ઉપર, એમાં જુઓ પેજ નંબર 17, એમાં તમને ચાર ટાઈપો છે. તો એ ચારને આપણે ફટાફટ જોઈએ. પહેલા તમને કીધું છે નાઉન. નાઉન એટલે શું થાય? નામ. તો નામના જુઓ તો બે પ્રકાર પાડ્યા, એક પ્રોપર નાઉન, બીજાનો પ્રકાર પાડ્યા કોમન નામ. પ્રોપર નામ ગુજરાતી હોય કીધું સંજ્ઞાવાચક નામ, કોકનું નામ રામ હોય, શ્યામ હોય, પાટણ, અમદાવાદ, આ સંજ્ઞાવાચક. તો કોમન નામ એટલે હું તો કે જાતિ દેખાડે. જો બુક એટલે બધી બુકની જાતિ દેખાડે, ઘોડા તો ઘોડાની જાતિ દેખાડે. ઓકે, હવે કોમન નામ છે ને જાતિવાચક, એના બે પ્રકાર પાડ્યા, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે જેને તમે ગણી શકો અને અનકાઉન્ટેબલ એટલે જેને તમે ગણી ન શકો. ઓકે, હવે કાઉન્ટેબલના બે ભાગ પાડ્યા, કોમન અને કલેક્ટિવ. કોમન એટલે સામાન્ય નામ, ગાય, ભૂખ, એ બધું, ને કલેક્ટિવ એટલે સમૂહ, આખો ક્લાસ ને આખી ટીમ ને સમૂહવાચક નામ કહેવાય. ઓકે, અનકાઉન્ટેબલમાં બે પ્રકાર પાડ્યા, મટીરિયલ અને એબસ્ટ્રેક્ટ. હવે જો અકાઉન્ટેબલને તમે શેમાં લ્યો, ગણી શકો એને તમે હાઉ મેનીમાં લ્યો, અને જેને તમે ગણી ન શકો એને તમે શેમાં લેશો, હાઉ મચમાં. એટલે આ ભૂખ ને ટીમ ને ક્લાસ ને એ બધું સમાવેશ કરવામાં થાય મેનીમાં, બાકી આ મચનો સમાવેશ શેમાં થશે? તો કે મટીરિયલ. જો મટીરિયલમાં તમારા માટે કામ લાગશે ગોલ્ડ, સોનું, જેને તમારે અત્યારે ન ગણી શકવામાં લેવાનું છે. નિયમ યાદ રાખજો, સુગર, ખાંડને પણ. તો કેમ થાય કે કિલો ખાંડ ને 500 ગ્રામ એવું તો આપણે ગણી શકીએ, પણ નિયમ મુજબ આપણે એને ગણી શકીએ નહીં. એટલે એને તમારે હાવ મચમાં લેવાનું છે. પછી પૈસા હોય તો પૈસાને પણ તમારે હેમાં લેવાના છે. હમણાં હું તમને કહું છું કે તમારે હેમાં હેમાં હાવ મચને લેવાનું છે. એબસ્ટ્રેક્ટ એટલે ભાવવાચક, લાગણી, ખુશી, દુઃખ, આ બધા આપણે ગણીએ કે આ તો મેં રોયું એટલે 3 ટીપા જ દાસ ઉપડ્યા, એને આપણે ગણી શકીએ નહીં. આપણી હર્ષ ભાવના હોય એને આપણે ગણી શકીએ, એને ન ગણી શકીએ. ટૂંકમાં ગણી શકાય તો બધું મેની, ન ગણી શકાય તો મચ. હવે બીજી વાત, મચમાં તમારે કોઈ પણ પ્રવાહી હોય ને, દૂધ, પાણી, ઘી, બધું એ તમારે મચમાં આવશે. પૈસા છે તો મચમાં આવશે. પછી કોઈ પણ ધાતુ, સોનું, ચાંદી, પિત્તળ, આ બધું પણ તમારે હેમાં આવશે, મચમાં આવશે. અનાજ એ પણ હેમાં આવશે, મચમાં આવશે. ઓકે, તો હવે તમને મેની અને મચનું થોડું ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જે અંદર કોષ્ટક છે ને વાંચીએ, પેલું
countable noun ગણી શકાય તેવી વસ્તુનો સમાવેશ થાય છે જેમાં એકવચનવાળી હોય દ્વિવચનવાળી હોય આપણે જોઈ લીધું કાવ અને ટી અનકાઉન્ટેબલ નામમાં પણ બે પ્લુરલ હોતા નથી ગોલ્ડ્સ એસ ન હોય ત્યારે એકવચનમાં જ હોય અને મટીરીયલ કે એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય એમાં એ એમ કે ધ આવે નહીં મતલબ કે એમાં આર્ટિકલ નહીં આવે ઓકે હાઉ મચ અને હાઉ મેની નું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે ધેર આર 50 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ મારા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે તો ત્યાં આપણે શું વાપરશું હાઉ મેની ઓકે પછી બુક ટેબલ ઉપર પડી છે કેટલી તો કે 6 છે તો 6 ને તમે ગણી શકો ઓકે હવે તમે આમાં મચ ઉપર જો મિલ્ક લખ્યું છે ધેર ઇઝ મચ મિલ્ક ઇન ધ ગ્લાસ તો દૂધ માટે શું વાપરવાનું છે ગ્લાસની અંદર જો આપણે ગણી શકીએ 1 2 3 4 ગ્લાસ પણ દૂધ છે એટલે એમાં ગણી શકવાની સવાલ નહીં આ હાઉ મચ જ આવે ઓકે સુગર ખાંડ તો એની માટે શું વાપર્યું છે તો આવી રીતે આપણી એક્સરસાઇઝ છે તમને ખૂબ એટલે ખૂબ મજા આવશે તો ચાલો આપણે એક્સરસાઇઝમાં જોઈએ કે પહેલી ખાલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો હાઉ મચ અને હાઉ મેની પડે તો પહેલી ખાલી જગ્યામાં શું છે ખાલી જગ્યા મિલ્ક કેન યુ ડ્રિંક તમે કેટલું દૂધ પીવો છો તો શું આવે મિલ્ક છે એટલે મચ કે મેની જલ્દી બોલજો તમે બધાને અંદર ખ્યાલ આવી ગયો યસ યસ ઘણાને ખ્યાલ આવી ગયો આવે હાઉ મચ રેડી ઓકે બીજું ખાલી જગ્યા બુક્સ વિલ યુ બાય બુક આપણે શબ્દ જોવાનો ખાલી જગ્યા પછીનો શબ્દ છે એ તમને ખબર પડાવી દેશે કે આમાં હાઉ મચ વાપરવું કે હાઉ મેની વાપરવું તો ખાલી જગ્યા બુક્સ છે તો ત્યાં તમે શું કરશો બુક કેટલી હોય ગણી શકાય એટલી હોય તો કે ત્યાં આવશે હાઉ મેની હું આવશે હાઉ મેની બુક્સ વિલ યુ બાય તમે કેટલી બુક ખરીદશો ઓકે ત્રીજું ખાલી જગ્યા કોફી ઇઝ ધેર ઇન ધ પેકેટ કોફીની વાત કરી તો હું આવશે પ્રવાહીની આપણે શેમાં લેવાની વાત કરી છે તો કે આપણે આવશે હાઉ મચ પછી ઘી ઘી ઇઝ ઇન ધેર ઇઝ ઇન ધ પેકેટ ઘીને પણ પેકેટમાં લીધું તો હવે આપણે એમાં શેની વાત કરશું ઘીમાં યાદ કરો જોઈએ બધા તો કે ઘીમાં આપણે વાત કરશું હાઉ મચ ઘી ઇઝ ધેર ઇન ધ પેકેટ યસ તો ત્યાં પણ આવશે હાઉ મચ રેડી ઓકે પછી તમે આવો કાઉસ એન્ડ બફેલો ડુ યુ હેવ તમારી પાસે કેટલી ગાય ને કેટલા બફેલો એટલે ભેંસ છે ગણી આપો અમારી પાસે 3-4 છે ઓકે તો પાંચમામાં શું આવશે હાઉ મેની રેડી ઓકે ખાલી જગ્યા ઓઇલ ઇઝ ધેર ઇન ધ વોટ નહીં આપણે છઠ્ઠું રહી ખાલી જગ્યા ગોલ્સ ડીડ યુ સ્કોર કેટલા ગોલ તમે સ્કોર કર્યા છે તો ગણી આપો ને કેટલા ગોલ યસ એની માટે વાપરશો તમે હાઉ મેની મજા આવે છે ને મેની ને મજ ગણી શકાય ને મેની ન ગણી શકાય ને બચ ખાલી જગ્યા ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ કેટલું ઓઇલ છે બોટલમાં ઓઇલ શબ્દ આવ્યો તો તમે શું કરશો હાઉ મચ ઓકે 8 શું આવે છે આઠમામાં ખાલી જગ્યા ટી કેન રામ ડ્રિંક ટી એટલે ચા રામ કેટલી ચા પીવે છે શું આવશે ચા એટલે હાઉ મચ ઓકે 9 ખાલી જગ્યા ફ્લાવર્સ આર ઇન ધ વાસ વાસ ની અંદર કેટલા ફૂલ છે ગણી શકો ને હા આપણે ઘરે ફ્લાવર વાસ છે તમે ગણતા હશો તો ન્યા આવે હાઉ મેની ઓકે 10 ખાલી જગ્યા બટર ડુ યુ વોન્ટ બટર છે તો હેમાં આવશે મચ માં આવશે કે મેની માં યસ શું કીધું તું એને બસ હાઉ મચ પછી 11 બ્લેન્ક પેન્સિલ ડુ યુ વોન્ટ પેન્સિલ તમે ગણી શકો ન ગણી શકો તમારે કેટલી પેન્સિલ જોતી છે તમે ગણી શકો તો એની માટે તમે કહેશો હાઉ મેની પછી 12 માં શું કહો છો બ્લેન્ક વોટર ઇઝ ધેર ઇન ધ રિવર નદીમાં કેટલું પાણી છે તો આપણે તમને ખબર છે કે પાણી પ્રવાહી આ બધા છે એને આપણે ગણી શકતા નથી તો ત્યાં આપણે શું આવશે હાઉ મચ આ બધું તમારે યાદ રાખવાનું છે અને પછી વિકાસની ગ્રામરમાં પૂરવાનું છે તો ત્યાં